वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन WHO विश्व देशों ने नवा कोरोना वेरियंट ओमिक्रॉन नो फैलाव रोकवा माटे अपील करी छे। संगठने कह्युं छे के नवा वेरियंट थी गभरावानी जरूर नथी। विदेशी प्रवासियों पर ना प्रतिबंध थी तेनो फैलावो अटकशे नहीं। ओमिक्रॉन वेरियंट थोड़ा समय पहला ज दक्षिण आफ्रिका में जोवा मळ्यो हतो। त्यारथी मुसाफरी प्रतिबंध होवा छतां તે ઘણા દેશોમાં ફેલાયો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસિસ કહ્યું કે વિશ્વભરના દેશો તેમના નાગરિકોને એવા પ્રકારથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનો હજુ સુધી સંપૂર્ણ રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી। તેથી સંગઠન માને છે કે મુસાફરી પ્રતિબંધો ગેરવાજબી સાબિત થઈ શકે છે અને દેખરેખની દિશા બદલી શકે છે। મુસાફરી પ્રતિબંધોથી આ વેરિયન્ટનો આંતરરાષ્ટ્રીય ફેલાવો અટકાશે નહીં અને લોકોના જીવન અને આજીવિકાને અસર કરશે। प्रधानमंत्री नरेंद्र मोदी 4 डिसेम्बरे देहरादून में 18,000 करोड़ रूपयाना मूल्यनी बहुविध परियोजनाओं उद्घाटन और शिलान्यास करशे। आ मुलाकात दरमियान माळखाकीय सुविधाओं में सुधारों करवा पर नोंधपात्र रीते ध्यान केन्द्रित करवामां आवशे, जेनाथी आ प्रदेश में मुसाफरी वधु सरल अने सलामत बनशे, तेमज तेना कारणे पर्यटन में पण वृद्धि थशे। आ परियोजनाओं कनेक्टिविटी ने वेग आपवा અને એક સમય દૂરસ્થ માનવામાં આવતા સ્થળો સુધીની પહોંચ ઉન્નત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ છે। પ્રધાનમંત્રી 11 વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે, જેમાં દિલ્હી દેહરાદૂન ઇકોનોમિક કોરિડોર સામેલ છે। તેનું નિર્માણ અંદાજે 8,300 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે। દિલ્હી દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરથી મુસાફરીનો સમય ઘટીને 2.5 કલાકનો થઈ જશે। વન્યજીવોની હિલચાલમાં કોઈ ખલેલ ન પડે તે માટે એશિયાનો સૌથી મોટો વન્યજીવ એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે। દિલ્હી દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરમાં દરેક 500 મીટરના અંતરાલે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા અને 400 કરતા વધારે વોટર રિચાર્જ પોઈન્ટ્સ પણ તૈયાર કરવામાં આવશે। ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશના GDP દરમાં 8.4% વૃદ્ધિ નોંધાઈ છે। ગઈકાલે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દેશનું GDP દર ગત વર્ષની સરખામણીએ 8.4% વધ્યો છે, જે વિશ્વના મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવે છે। NSOના ડેટા અનુસાર આ સમયગાળામાં ઉત્પાદન 5.5% વધ્યું છે, જ્યારે બાંધકામ ક્ષેત્રમાં 7.5% વધારો જોવા મળ્યો છે। NSOના ડેટા સૂચવે છે કે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ઘરગથ્થુ વપરાશમાં વધારો જોવા મળ્યો છે, જેનાથી આગામી મહિનાઓમાં ગ્રાહક માંગમાં મોટા વધારાની સંભાવના છે। ગયા વર્ષે આ સમયગાળામાં અર્થતંત્રમાં 7.5% ઘટાડો થયો હતો, પરંતુ હવે દેશનું અર્થતંત્ર ધીમે ધીમે સામાન્ય સ્થિતિએ પહોંચી રહ્યું છે। ઇન્ડિયા ઇઝ લાઇકલી ટુ હેવ ડબલ ડિજિટ ગ્રોથ, યુ નો, ઇન ધીસ યર ધ ઓવરઓલ ગ્રોથ ફોર ધ ફર્સ્ટ હાફ હેઝ બીન 13.7%, સો ઇવન અ લિટલ મોર ધેન 6% ગ્રોથ ઇન ધ સબસિક્વન્ટ ક્વાર્ટર્સ શુડ બી એબલ ટુ ડિલિવર ડબલ ડિજિટ ગ્રોથ ફોર ધીસ યર એન્ડ વી આર પ્રોજેક્ટિંગ 6.5-7% નેક્સ્ટ યર એન્ડ યુ નો ધેર આફ્ટર 7% પ્લસ over different scenarios. I think the impact of seminal second generation reform will unfold in terms of both investment and in productivity going forward. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BSFના સ્થાપના દિવસ નિમિત્તે BSFના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે। તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે BSF તેની હિંમત અને વ્યવસાયિકતા માટે વ્યાપકપણે સન્માનિત છે। આ દળ ભારતને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને કટોકટી અને આફતોના સમયે ઘણા માનવતાવાદી પ્રયાસોમાં પણ મોખરે છે। સીમા સુરક્ષા દળ BSF આજે 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે। ગઈકાલની પૂર્વ સંધ્યાએ સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક પંકજકુમાર સિંહે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સાથેની સરહદે કડક તકેદારીના કારણે પશુઓની તસ્કરીમાં મોટો ઘટાડો થયો છે। સિંહે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે મોટાભાગના સરહદી વિસ્તારોમાં કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે। દુર્ગમ વિસ્તારને કારણે 10-12% જેટલા વિસ્તારમાં ફેન્સિંગ થઈ શકી નથી। તેમણે કહ્યું કે પંજાબ અને જમ્મુ બોર્ડર પર આવતા ડ્રોન વિમાન ચિંતાનું કારણ છે। આ વર્ષે આવા 67 વિમાન જોવા મળ્યા છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટમાં કહ્યું કે નાગાલેન્ડના રાજ્ય સ્થાપના દિવસના વિશેષ અવસર પર રાજ્યના અદ્ભુત લોકોને શુભેચ્છાઓ। નાગા સંસ્કૃતિ બહાદુરી અને માનવીય મૂલ્યોને વ્યક્ત કરે છે। નાગાલેન્ડના લોકો ભારતના વિકાસમાં સમૃદ્ધ યોગદાન આપી રહ્યા છે। હું આવનારા વર્ષોમાં નાગાલેન્ડની પ્રગતિ માટે પ્રાર્થના કરું છું। નાગાલેન્ડના 22મા હોર્નબિલ ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થશે। આ નાગાલેન્ડનો સૌથી મોટો સાંસ્કૃતિક તહેવાર છે। આજે નાગાલેન્ડનો સ્થાપના દિવસ પણ છે।
10 દિવસીય ઉત્સવમાં વિવિધતામાં એકતાની ભાવના સાથે પરંપરાગત અને સમકાલીન નાગાલેન્ડ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. કોહિમાથી 12 કિલોમીટર દૂર નાગા હેરિટેજ ગામ કિસામા ખાતે સાંજે 4 વાગે ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન થશે. આસામ અને નાગાલેન્ડના રાજ્યપાલો જગદીશ મુખી ઉત્સવના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે. ફેસ્ટિવલ ઇઝ અ ટીમ એફર્ટ. ધ ગવર્નમેન્ટ ઓફ નાગાલેન્ડ એન્ડ ઇટ્સ વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, entrepreneurs, even management teams with youths, civil societies and stakeholders work enthusiastically in organizing the events. We are constantly endeavoring to add new future to the festival, from events to infrastructure. The Hornbill Festival celebrates the Naga way of life. It showcases our unity and reflects our aspirations for real peace. It amplifies the energy, vibrancy, and a newfound ambition of the Naga people. Dozens of platforms have attained international recognition and have succeeded in propelling Naga soft power beyond our borders. The icing on the cake is the Hornbill Music Festival, which is the country's biggest music event. ભારતીય સ્વતંત્રતા ચળવળ અને વિજ્ઞાનની ભૂમિકા પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં વિજ્ઞાન સંચારકર્તાઓ, શિક્ષકો અને વૈજ્ઞાનિકો વસાહતી ભારતમાં વિજ્ઞાનની ભૂમિકા વિશે ચર્ચા કરશે. ભારતીય વૈજ્ઞાનિકોએ માત્ર દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી નથી, પરંતુ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું છે. તેમ પૃથ્વી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે તાજેતરમાં શરૂ કરાયેલ 41મા ઇન્ડિયન સાયન્ટિફિક એક્સપીડિશન ટુ એન્ટાર્કટિકા ISEA હેઠળ 23 વૈજ્ઞાનિકો અને સહાયક સ્ટાફની પ્રથમ બેચ 10 નવેમ્બર 2021ના રોજ મૈત્રી સ્ટેશન પર પહોંચી હતી. તેમણે આઝાદીની ચળવળ દરમિયાન વૈજ્ઞાનિકોની ભૂમિકા વિશે જણાવતા કહ્યું કે લોકો વિજ્ઞાન સાથે સંકળાયેલા ન હતા, તેઓ પણ સ્વતંત્રતા માટે લડવા માટે વૈજ્ઞાનિક માધ્યમોનો ઉપયોગ કરે છે. પ્રોફેસર જગતાપે કહ્યું કે આપણે આપણા વૈજ્ઞાનિકોના યોગદાન પર વિચાર કરવાની જરૂર છે. એમણે એમ પણ જણાવ્યું કે સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન મર્યાદિત સંસાધનો સાથે વિજ્ઞાનનો અભ્યાસ કરવો એક પડકારજનક કામ હતું અને આપના વૈજ્ઞાનિકોએ આવા પ્રતિકૂળ સમયમાં ઘણી સંસ્થાઓ બનાવી છે. ये एक कॉम्बिनेशन है आयुर्वेदा और टेक्नोलॉजी का. मुझे ये लगा कि आजकल जो लोग हैं वो माइनर हेल्थ इश्यूज़ को निगलेक्ट कर देते हैं, इग्नोर कर देते हैं. तो मैंने एक मॉडल बनाया हुआ है जो एक जैसे हम लोग इनपुट उसमें देंगे, उसमें हाइट, वेट ऐसे करके वो पूछेगा. तो जैसे ही हम उसे चेक करेंगे तो वो हमें क्या हमारी दिक्कत है और उसके ट्रीटमेंट देगा, आयुर्वेदिक ट्रीटमेंट देगा. तो मैंने एक आर्टिफिशियल इंटेलिजेंस की मदद से इसका एक आइडियल सॉल्यूशन बनाया है, जो कि एक मेडिकल चैटबॉट है. बेसिकली ये કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનને ધ્યાને લઈને ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા દિશા નિર્દેશો આજથી અમલમાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગેના દિશા નિર્દેશો જાહેર કર્યા છે, જે મુજબ પ્રવાસીઓએ મુસાફરી પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરીને 14 દિવસની મુસાફરીની વિગતો જમા કરાવવાની રહેશે. મુસાફરીના 72 કલાક પહેલા RT-PCR રિપોર્ટ કરાવવાનો રહેશે. જોખમ ધરાવતા દેશોના મુસાફરોએ આગમન બાદ વિમાન મથકે કોવિડ પરીક્ષણ કરાવવાનું રહેશે. નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ આ મુસાફરોએ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. 8મા દિવસે ફરી રિપોર્ટ કરાવવાનું રહેશે. જળમાર્ગે આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો પર પણ આ જ નિયમો લાગુ પડશે. મુંબઈમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર પશ્ચિમી મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ પૂર્વાનુમાન મુજબ પાલઘર, થાણે અને મુંબઈ વરસાદથી વધુ પ્રભાવિત થઈ શકે છે. એક ચક્રવાતી તોફાન શનિવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના મેદાની વિસ્તારોમાં ટકરાઈ શકે છે. આ તોફાન ના કારણે આ બંને રાજ્યોના મેદાની વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વી રાજ્યોમાં પણ 5 અને 6 ડિસેમ્બરે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે આંદામાન સાગર ઉપર દબાણનું ક્ષેત્ર આગામી 12 કલાકમાં બની શકે છે. આ શુક્રવારની આસપાસ મધ્ય બંગાળ ઉપર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે.
આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. આ રોગચાળાને સમાપ્ત કરવા માટે કરવામાં આવી રહેલા કાર્યની સરાહના કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. તેનું લક્ષ્ય હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ HIVની જીવલેણ સ્થિતિ સાથે જીવતા લોકોના મનોબળને વધારવા માટે પણ છે. આજે રાજ્યમાં એઇડ્સ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ છેલ્લા 6 મહિનામાં 1 લાખથી વધુ લોકોની તપાસ કરી હતી, જેમાં 594 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ એઇડ્સ કંટ્રોલ જુદા જુદા 6 ટાઇપોલોજી પર કામ કરે છે. વિશ્વ એઇડ્સ દિવસની થીમ અસમાનતા સમાપ્ત કરો, એઇડ્સને સમાપ્ત કરો અને રોગચાળાને સમાપ્ત કરો રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત આવતીકાલે મુંબઈમાં રોડ શો યોજશે. ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે મુંબઈની તાજ હોટલમાં યોજાનારા રોડ શો પૂર્વે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે 1-to-1 બેઠક યોજશે. મુખ્યમંત્રી ત્યારબાદ સવારે 11 વાગે યોજાનારા રોડ શોમાં વાયબ્રન્ટ સમિટ 2022ની વિશેષતાઓ પ્રસ્તુત કરશે. રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે ફેઝ 2 હેઠળ રાજ્યના 9 જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકસાની સંદર્ભે રાજ્ય સરકારે 531 કરોડ રૂપિયાનું માતબર કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અને અન્ય જિલ્લાના ખેડૂતોની માંગણી આવતા તે માટે સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. સર્વે પૂર્ણ થયા બાદ રાજ્યના 9 જિલ્લાના 37 તાલુકાના 1530 ગામમાં 5 લાખથી વધુ ખેડૂતોને આ પેકેજ હેઠળ આવરી લઈ SDRFના ધોરણ મુજબ સહાય ચૂકવાશે. રાજ્યના અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત આવરી લેવાયા છે. શ્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા 6 ડિસેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લું મૂકવામાં આવશે. આ માટે 6 થી 24 ડિસેમ્બર સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 9 જિલ્લાના 37 તાલુકા અને 1530 ગામો, લગભગ 5 લાખ જેટલા ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાકની નુકસાનીનું વળતર 531 કરોડ રૂપિયાનું માતબાર સહાય પેકેજ ખેડૂતોને મદદ કરવા માટે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના વડપણની સરકારે નક્કી કર્યું છે. હેક્ટર દીઠ 6800 રૂપિયા મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં એ ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાતના માધ્યમથી એમની અરજીઓ સ્વીકારવામાં આવશે અને 24 ડિસેમ્બર સુધી એ અરજીઓ સ્વીકારાશે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં અમદાવાદ સહિત 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, જ્યારે રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા આજથી 10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ આપવામાં આવી છે. જો કે લગ્નના કિસ્સામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી મંજૂરી લેવી પડશે, જ્યારે અંતિમ ક્રિયા કે દફન વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. સિનેમા હોલ 100% બેઠકની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક બજારો, હાટ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર સહિત અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. રાજ્યમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર પર લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો થયો છે. આગામી 2 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. આજે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને ખેડૂતોને કૃષિ પાક સલામત જગ્યા પર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો માર્કેટ યાર્ડમાં પણ અનાજને ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી છે. દરમિયાન આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે. ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદ શહેરમાં ગઈકાલથી ઠંડા પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો છે. અભી ગુજરાત મેં 30 તારીખ સે બારિશ હોને કા સંભાવના હૈ. 1st ડિસેમ્બર ઓર 2nd ડિસેમ્બર કે લિયે હેવી ટુ વેરી હેવી રેન હોને કા સંભાવના હૈ ગુજરાત રીજન મેં. દિન સૌરાષ્ટ્ર મેં ભી હેવી ટુ વેરી હેવી હો સકતી હૈ. 2nd ડિસેમ્બર કે લિયે ગુજરાત રીજન ઓનલી વાર્નિંગ દિયા ગયા હેવી રેનફોલ કા. સૌરાષ્ટ્ર કચ્છ કે લિયે હેવી રેન નહીં રહેગા, લેકિન આઇસોલેટેડ રેનફોલ એક્ટિવિટી હોને કા સંભાવના હૈ. ઓર એક લો પ્રેશર એરિયા ભી ઈસ્ટ સેન્ટ્રલ અરેબિયન સી મેં બનને કા સંભાવના હૈ એક તારીખ તક. તો ઉસકા ભી ઇમ્પેક્ટ રહેગા. ફિશરમેન વાર્નિંગ દિયા ગયા હૈ એક તારીખ દો તારીખ તીન તારીખ કે લિયે ફિશરમેન કો જાના મના હૈ અરેબિયન સી મેં. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની વિવિધ વિભાગમાં સહાય આપવા માટેની યોજના અંતર્ગત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પોરબંદરના 8 ખેડૂતોને પાવર થ્રેશર લેવા માટે 1.10 કરોડની સહાય આપવામાં આવી છે. રૂપિયા 40,000થી લઈને 1,00,000 સુધીની ખેડૂત દીઠ સબસિડીની સહાય ચૂકવવામાં આવી છે. નાના ખેડૂત મહિલા ખેડૂતને 50% સબસિડી ચૂકવાય છે. જિલ્લામાં રૂપિયા 1,10,00,000ની સબસિડી ખેડૂતોને પાવર થ્રેશર લેવા માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. ખેડૂતોને પાવર થ્રેશરની અરજીઓ કરતા હોય છે, એમાં ગયા વર્ષની વાત કરીએ તો લગભગ ખેડૂતોની બહુ મોટો પ્રતિસાદ હતો. 1900 જેવી અરજી થઈ, 1900 જેવી, એમાંથી સરકારના જે જુદી જુદી યોજનાના લક્ષ્યાંક હતા એ મુજબ આપણે 110 પાવર થ્રેશરની સબસિડી આપી શકાય અને સહાયની રકમ કરીએ તો 1,10,00,000 જેવી સહાય રકમ આપણે ચૂકવી છે. ત્યાં થ્રેશર મશીન આલે એ ઓછા માણસે વધુ કામ આપે છે. અને મારા એ ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું કે તમે નવું મશીન વસાવો તો ઓછા મજૂરી ખર્ચમાં વધુ કામ નીકળે અને લગભગ મારે કલાકનું 2.5 વીઘા જેવો 1 એકરની એવરેજ આપે છે મશીન મગફળી કાઢવા માટે. આનો આ મશીનનો વધુમાં વધુ ફાયદો એવો હોય કે આપણે ટ્રોલી ભરવી તો સીધી ટ્રોલી ભરાઈ જાય, ધાર દેવી તો ધાર દેવાઈ જાય અને ઓછા ખર્ચે વધુ કામ મળે છે. તૈયાર મગફળીમાંથી માટી ધૂળ કાકરા બધું અલગ થઈ જાય, મગોટું અને બીજો કચરો બધો અલગ થઈ જાય છે. મગફળી આપણે સોખા તૈયાર માલ સોખો એકદમ ક્લીન નીકળે છે. પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવા માટે કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર ખાતે દાદાનગર કન્વેન્શન હોલમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી યોજના અંતર્ગત દરેક તાલુકાના 5-7 ખેડૂત મિત્રને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ હતી. 27 નવેમ્બરથી 7 દિવસ સુધી આ તાલીમ કેન્દ્ર ચાલુ રહેશે. તાલુકાના પ્રતિનિધિઓએ તાલીમનો લાભ લેવા માટે પણ ઉત્સુકતા દાખવી હતી. દરેક તાલુકામાંથી 4 ખેડૂતો જેઓ આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી રહ્યા છે અને તેઓ આજ બધા જે તાલીમાર્થીઓ લગભગ 2500 જેવા થાય અહીંથી તાલીમ લઈ અને પોતાના વિસ્તારમાં આ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું જાપ વધારે તે માટેના પ્રયત્નો કરશે તેના માટેનું આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર 33 જિલ્લા, 250 તાલુકા અને એમાં 2,500 કે 2,500 ખેડૂતો આ તાલીમ લઈ રહ્યા છે. અમે આવ્યા છીએ એનો અમને ખૂબ ગર્વ છે. અમે અહીંથી જઈશું એટલે ઘણું બધું કરીને જઈશું અને આખા ગામનો વિકાસ કરશું એવા પ્રાર્થના ગર્વ કરી છીએ. હું પ્રાર્થના બંધાવું છું જે હું પ્રાકૃતિક ખેતી કરીશ અને બીજા ખેડૂતોને કરાવીશ એવો સંપર્ક કરું છું. પહેલું સુખ તે જાતે નર્યા, આ સૂત્ર જીવનના અમલમાં લાવે તો તેનાથી ઘણા રોગોથી દૂર રહીને નિરોગી જીવન જીવી શકાય છે. કુદરતી આપેલ દેવનો ઉપયોગ કરીને જો તેને ભોજનમાં ઉપયોગ કરીએ તો ડોક્ટરના દરવાજે જવાનો વારો નહીં આવે. શિયાળાની ઋતુ આવતાની સાથે જ આરોગ્ય અને આહાર પર વધુ ભાર આપવામાં આવે છે. શરીરમાં ઉત્તમ પ્રકારના વિટામિન અને આયરન જાય તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવતી હોય છે. તો શિયાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં તળાવમાં થતા શિંગોડા ઊંચી ગુણવત્તાવાળા જોવા મળે છે, જેના કારણે લોકો અહીં આરોગવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરતા શિંગોડા શરીરના રક્ષણ માટે પણ ઉપયોગી છે. આયુર્વેદમાં પણ શિંગોડાનું સેવન અતિ મહત્વનું માનવામાં આવે છે અને ગ્રામજનો પણ તેની કમાણી સાથે આરોગ્ય પણ સાચવી આપતા શિંગોડાની બજારમાં પણ ખૂબ જ માંગ જોવા મળે છે. તળાવની સપાટી પર એરુએ થનારું એક પ્લાન્ટ છે કે જેની જળ તળાવમાં ઊંડે સુધી વિસ્તરેલી હોય છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ગણદેવી તાલુકામાં લોકો ઠેર ઠેર
ઘણી બધી જગ્યાઓથી સ્પેશિયલ શિંગોડા ખરીદવા માટે અહીંયા સુધી આવતા છે. આ સિવાય પણ કચ્છોલીના તળાવમાં પણ શિંગોડાનો પાક તૈયાર કરવામાં આવે છે અને અહીંયા ગણદેવીનું જે આ મેઇન વડા તળાવ કહેવાય અહીંયા પણ આ પાક તૈયાર કરવામાં આવે છે. ગામે ગામથી લોકો શિંગોડાની મજા માણવા માટે અહીં ગણદેવી આવે છે. શિંગોડા એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક આહાર છે. શિયાળાની ઋતુમાં આપણે ઘણી બધી આહારો બનાવીએ છીએ, વાનગીઓ બનાવીએ છીએ કે જેમ કે અડદિયું છે, મેથી પાક છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક છે. એ જ રીતે આ શિંગોડા એક એવું ફળ છે કે જેના સેવનથી આપણને પ્રોટીન, આયોડીન, ફાઈબર્સ વગેરે મળે છે. હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2021માં આજે ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. ઉલ્લેખનીય છે કે ભારતે સતત 2 મેચમાં જીત મેળવી છે. આ પહેલા ભારતે કેનેડાને 3-1 હાર આપી હતી અને પોલેન્ડને પણ 8-2 હરાવ્યું હતું. આજની રમત સાંજે 7:30 વાગે શરૂ થશે, જેનો અહેવાલ પ્રસાર ભારતી સ્પોર્ટ્સની યુટ્યુબ ચેનલ પર પણ નિહાળી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઝાદી કા અમૃત મહોત્સવ પહેલ અંતર્ગત ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક જીતનાર નીરજ ચોપરા અમદાવાદની સંસ્કારધામની સ્કૂલોના વિદ્યાર્થીઓની 4 ડિસેમ્બરે મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ઓલિમ્પિક વીરો અને પેરાલિમ્પિકો સાથેના સંવાદ દરમિયાન શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને સંતુલિત આહાર, ફિટનેસ અને રમતનું મહત્વ સમજાવે. આ મિશનની શરૂઆત નીરજ ચોપરા અમદાવાદથી કરશે. 2023 15 ઓગસ્ટ ક્યાં જ 2 સાલ મેં એક એક ખેલાડી 75 સ્કૂલ્સ મેં આપ વિઝિટ કર સકતે હૈ વહાં મેરી આપસે 2 અપેક્ષા. દેખીએ હમારા દેશ કુપોષણ કે વિષય મેં અભી ભી હમ સર ઊંચા કર સકે એસી સ્થિતિ મેં નહીં. ક્યાં આપ ઉન લોગો કો સમજા સકતે હો કે સંતુલિત આહાર કા ક્યા મહત્વ હૈ? આપ એક લેક્ચર તૈયાર કીજીએ ઔર ઉનકો સમજાઈએ ઔર મેં સમજતા હું કે એક બહોત બડી સેવા હોગી. दूसरा, आप किसी भी खेल के खिलाड़ी उस स्कूल के बच्चों के साथ कोई भी खेल खेलेंगे क्या, 10 मिनट उनके साथ खेलिए, वही बड़ा मोटिवेशन होता है.